આજે છે વિશ્વ જળ દિવસ, જેમાં સૌ કોઈને પાણીના મહત્વ અને તેના વિવેકતાથી ઉપયોગ કરવો તેમ સમજાવવામાં આવે છે. એક બાજુ જ્યાં જળ સંકટને કારણે જરૂરિયાતમંદ લોકો પીવાના પાણી માટે વલખા મારે છે, તો બીજી બાજુ કચ્છની નર્મદા કેનાલમાં પાણીનો અમૂલ્ય સોર્સ વેડફાઈ રહ્યો છે. ઉનાળાના પ્રારંભે જ પાણીની કટોકટી સર્જાય છે, જેમાં સૌ કોઈને પાણીનો ઉપયોગ યોગ્યતા મુજબ કરવો તેવો સરકાર દ્વારા સંદેશો પણ પાઠવવામાં આવે છે. તેમ છતાં તંત્ર જ આ બાબતને લઈને ગંભીર નથી. નર્મદાની કેનાલમાં ગાબડું પડવાને કારણે ભચાઉનું પંપિંગ સ્ટેન્ડ બંધ કર્યા બાદ કેનાલ પાણીનો ભરાવો થયો છે, જેના કારણે કેનાલ તોડવાની સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. તેથી અધિકારીઓએ વધારાનું પાણી કુઝર ગામની ખારી નદીમાં છોડ્યું છે. જેથી સ્વચ્છ પીવા લાયક પાણી હવે ઉપયોગી રહ્યું નથી, કારણ કે ખારી નદીમાં થઈ પાણી કડોલ ગામમાં રણમાં જશે, જેના કારણે સમગ્ર પાણી સંપૂર્ણપણે વેડફાઈ ગયું છે. જો આ પાણી અન્ય કોઈ તળાવ કે યોગ્ય જગ્યાએ છોડવામાં આવ્યું હોત તો તેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને પણ થતો, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે પાણીની કટોકટીમાં પણ પાણીનો આટલો મોટો જથ્થો વેડફાઈ ગયો, જે લોકહિતમાં ઉચિત નથી. રાણા આહિર સાથે CN24 ન્યૂઝ ભચાઉ.